नमस्कार, हूँ मनीषा। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ। સમાચાર કરજણથી મળી રહ્યા છે। કોલેજ જવાના રોડ પર જારી ઝાકડાનું સામ્રાજ્ય છવાતા જ અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ શ્રીમતી એચસી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંદાજિત 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કોલેજમાં જવા માટે બે રોડ છે, પરંતુ બંને રોડના ઠેકાણા ન હોવાના કારણે એક તરફ આરસીસી રોડ હોય, પરંતુ જ્યાં જાડી ઝાકરાનું સામ્રાજ્ય છે, તો બીજી તરફ નેશનલ હાઈવે રોડ હોય તો કાચો હોવાથી ચોમાસામાં અવરજવર પણ મુશ્કેલ બની જતું હોય છે, જેના કારણે આ સમસ્યા દૂર કરવા માટે માંગણી કરાઈ રહી છે। એચસી કોલેજના વિદ્યાર્થીઓ, અમારી કોલેજમાં આવવા માટે બે રસ્તા છે। એક આ બાજુ વડીનગરી વાળો રસ્તો છે ને એક હાઈવે વાળો રસ્તો છે, જે કાચો છે, અને આ બાજુ વડીનગરી વાળો જે રસ્તો છે તે તદ્દન ઝાડ ઝાંખર ને બધો છે, કચરું ને બધું છે, જેથી જાનવરને બધું ફરતું હોય છે। તો અમારી નગરપાલિકાના સભ્યો છે અને ધારાસભ્ય છે, એ લોકોને નમ્ર વિનંતી છે કોલેજ તરફથી, અમે બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને એવી નમ્ર વિનંતી છે કે અમને આવવા જવાનો માર્ગ કમ્પ્લીટ કરી આપે, અને આ જે સાફ સફાઈ કરવાની છે જે રસ્તાવાળી તે કમ્પ્લીટ કરી આપે એવી નમ્ર અપીલ છે। એચસી પટેલ રાજકોટી। હા, અમારી કોલેજ શ્રીમતી એચસી પટેલ કોલેજ છે, એમાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તે માટે અમને આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે, કોઈ ઝેરી જાનવર પણ આવી શકે છે, અમને રસ્તામાં આવતા જતાં કેટલી તકલીફ પડે છે। એ માટે અમે વિનંતી કરીશું કે જલ્દીથી જલ્દી આ રોડ પર કોઈ સરખો નિર્ણય લઈ શકે। શું નામ તારું? સિંધી લુકમાના।